યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક અગત્યની માહિતી લઈને આવી રહ્યા છીએ. જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા IMP પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. સાથે સાથે 15 મે 2019 રોજ આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર મટીરિયલ્સ અને બીજા ઘણા બધા IMP પ્રશ્નપત્ર તમે તે એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ પણ કરી શકશો અને નિહાળી પણ શકશો. સાથે સાથે શિક્ષક મિત્રો માટે આપણે એક નવી એપ્લિકેશન પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં દરેક ધોરણના કોઈપણ વિષયનું પ્રશ્નપત્ર સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, સમાજ, વિજ્ઞાન અને ગણિત કોઈપણ 7માંથી વિષયનું પ્રશ્નપત્ર તમે સોલ્યુશન સહિત આપણી એપ્લિકેશનમાંથી ડાઉનલોડ પણ કરી શકશો અને તમારા ટ્યુશન અથવા તો સ્કૂલમાં પ્રશ્નપત્ર લઈ પણ શકશો. થેન્ક યુ. આજે આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 1.4 પ્રશ્ન 2 શીખીએ. નીચે આપેલી સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ જો શાંત હોય તો તેને આપણે દશાંશ સ્વરૂપે નિરૂપણ કરવાનું છે. તો શરૂઆત કરીએ, પહેલાં પ્રગતિની માહિતી મેળવીએ કે આપણે જાણીએ છીએ કે જો કોઈપણ સમય સંખ્યા હોય એમાં છેદમાં 2 અને 5 સિવાયના જો અવયવ આવેલા હોય તો એ શાંત દશાંશ સ્વરૂપ ન બને, અને ફક્ત 2 અને 5 અવયવ હોય તો એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. તો અહીં આપણે જોઈએ પ્રથમ દાખલામાં તો 2, 5 સિવાયનો આપણને અવયવ 7 આપેલો છે. તો આપણે કહી શકીએ કે અહીં આપેલ સમય સંખ્યા એ શાંત દશાંશ સ્વરૂપ નથી. એ જ રીતે આગળ વધીએ તો 6 ના છેદમાં 15 છે. અવયવો પાડીએ તો 3, 2, 6 થાય અને 3, 5, 15 થાય, એટલે 3, 3 જતા રહ્યા. તો આપણી પાસે વધ્યું 2 ના છેદમાં 5. હવે છેદમાં ફક્ત 5 છે અને આપણે શૂન્ય બનાવવા માટે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો 4 ના છેદમાં 10 છે, એટલે આપણે 0.4 લખી શકીએ, જે તેનું શાંત દશાંશ સ્વરૂપ થશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.